તો આપણે કોઠી અથવા તો લેટ્સ એક ઇમેજથી આપણા લેક્ચરની શરૂઆત કરીશું અને એ છે શબ્દ ઇમ્પોસિબલ બરાબર તમે ઘણીવાર વિચારતા છો કે મને ગણિત નથી આવડતું કે ઇતિહાસ યાદ નથી રહેતો ઇતિહાસમાં તારીખો યાદ નથી રહેતી કે અર્થશાસ્ત્ર અઘરું લાગે છે બરાબર જુઓ જીપીએસસી અથવા અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ પણ એક્ઝામ તમે જ્યારે આપતા હો ત્યારે એ એક્ઝામ એવી રીતે જ બનાવવામાં આવી હોય કે દરેક સબ્જેક્ટના લોકો દરેક ક્ષેત્રના લોકો એ એક્ઝામને પાસ કરી શકે બરાબર એટલે આપણે માત્ર એટલું જોવાનું છે કે કઈ રીતે યોગ્ય સ્ટ્રેટેજી દ્વારા યોગ્ય પ્રયત્નો દ્વારા આપણે એ સબ્જેક્ટને શીખી શકીએ ઇમ્પોસિબલ શબ્દમાં જ આઈ એમ પોસિબલ શબ્દ છુપાયેલો છે કે કંઈ પણ કોઈ પણ વસ્તુ શીખવી કોઈ પણ ટોપિક શીખવો કે સમજવો આપણા માટે અઘરો નથી ચાલો આજ સાથે આપણો કરંટ અફેર્સનો પહેલો લેક્ચર છે ઉડાન ડે તો બરાબર ઉડાન સ્કીમ શું છે ઉડે દેશ કા આમ નાગરિક આપણે આપણા આગળના લેક્ચર્સમાં પણ જોયું છે કે દેશના જે એવિએશન સેક્ટર છે ડોમેસ્ટિક એવિએશન સેક્ટરને બૂસ્ટ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેથી જે મિડલ ક્લાસ છે બરાબર ભારતનો જે મધ્યમ વર્ગીય નાગરિક છે તે પણ હવાઈ મુસાફરી કરી શકે ઇકોનોમિકલ પ્રાઇઝિસમાં તો તાજેતરમાં નાગરિક ઉડયન મંત્રાલયે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી તો તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઉડાન એટલે કે ઉડે દેશ કા આમ નાગરિક યોજનાની ચાર ચોથી વર્ષગાંઠ પર ઉડાન દિવસની ઉજવણી કરી છે ભારત સરકારે યોજનાના યોગદાનને સ્વીકાર્યું છે અને એકવીસ ઓક્ટોબરને ઉડાન દિવસ તરીકે ઓળખાવી છે તે દિવસે યોજનાના દસ્તાવેજોને પ્રથમ પ્રકાશિત કરવામાં આવ્યો હતો બરાબર તો એકવીસ ઓક્ટોબરને આપણે ઉડાન દિવસ તરીકે ઉજવીએ છીએ કેમ કારણ કે સૌ પ્રથમવાર બે હજાર સોળમાં એકવીસ ઓક્ટોબર બે હજાર સોળમાં ઉડાન ડે સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી અને જો આપણે માની લો કે સુરતની જ વાત કરીએ તો સુરતમાં પહેલાં માત્ર એક દિલ્હીની ફ્લાઇટ આવતી જતી હતી બરાબર બે હજાર સોળ પછી દેરઆર એમ્પલ નંબર ઓફ ફ્લાઇટ્સ કે જે સુરતથી અન્ય ટિયર વન કે ટિયર ટુ કે ટિયર થ્રી સિટીઝ સુધીની ચાલુ થઈ છે અમુક ફ્લાઇટ્સ ડેલી ફ્લાઇટ્સ છે અમુક અઠવાડિયામાં અમુક પસંદ કરેલા દિવસોએ એ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે તો આ રીતે જે ટાયર ટુ અને ટાયર થ્રી સિટીઝનું જે નેટવર્ક છે છેલ્લા વર્ષોમાં ઘણી હદ સુધી વિસ્તર્યું છે અને બૂસ્ટ થયું છે યોજના શું છે તો જેમ મેં તમે કીધું તેમ તે જ અહીંયા તમને ટેક્સ્ટ આપેલું છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ બે હજાર સોળમાં ઉડે કા આમ નાગરિકને પ્રાદેશિક જોડાણ યોજના બરાબર રિજનલ કનેક્ટિવિટી સ્કીમ તરીકે શરૂ કરવામાં આવી હતી લક્ષ્ય શું છે તો કે એનો જે ડોમેસ્ટિક એવિએશન સેક્ટર છે આપણું પ્રાદેશિક ઉડ્ડયન બજારનો વિકાસ કરવો તે તેનું મુખ્ય લક્ષ્ય છે નાના શહેરોમાં પણ પ્રાદેશિક માર્ગો પર સામાન્ય માણસને પરવડે તેવા આર્થિક રીતે સદ્ધર અને નફાકારક હવાઈ મુસાફરી પૂરી પાડવી બરાબર તો એનો મેઇન એમ હતો હાલની એર સ્ટ્રીપ્સ અને એરપોર્ટના પુનરુત્થાન દ્વારા તે દેશના અનસર્વડ અથવા તો અંડર સર્વિસ એરપોર્ટ્સને કનેક્ટિવિટી પ્રદાન કરવાની કલ્પના કરે છે તો જે ટીયર ટુ અને ટીયર થ્રી જે એરપોર્ટ્સ છે બરાબર તેમને એકબીજા સાથે જોડીને આવનારા વર્ષોમાં આપણા ડોમેસ્ટિક સેક્ટરને બૂસ્ટ આપવાની સરકારની યોજના છે અંડર સર્વડ એરપોર્ટ્સ તે છે જેની પાસે દિવસમાં એક કરતાં વધુ ફ્લાઇટ નથી જ્યારે અનાવશ્યક છે તે વિમાન મથકો તે છે ત્યાં કોઈ કામગીરી થતી નથી તો જ્યાં એક ફ્લાઈટ આવતી હોય બરાબર હવે આ મોડલ તમે જ્યારે વિચારો ત્યારે એટલું ઇકોનોમિકલ નથી એક ફ્લાઇટ માટે આખોને આખો સ્ટાફ ચોવી ટ્વેન્ટી ફોર ક્રોસ સેવન રોકી રાખવો પડે મેન્ટેનન્સ અઘરું પડે બરાબર તો એ સંજોગોમાં આવક કરતાં ખર્ચની પરિસ્થિતિ વધી જાય બરાબર એટલે સરકારે એવું નક્કી કર્યું છે કે જ્યાં ઓલરેડી ટ્રાફિક મળી રહી છે ફ્લાઇટ્સને ત્યાં અલગ અલગ કંપનીઓને ફ્લાઇટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે આ યોજના ભારતની વિમાની મથક ઓથોરિટી એટલે કે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લાગુ કરવામાં આવી છે અને જે એનો જે ઇનિશિયલ પીરિયડ છે તે કેટલા વર્ષનો છે દસ વર્ષનો છે દસ વર્ષ પછી ફરીવાર એકવાર એને રિવ્યૂ કરવામાં આવશે અને ત્યારે એનો નિર્ણય લેવામાં આવશે પણ એના બહુ પોઝિટિવ પરિણામો અત્યારે આપણને દેખાઈ રહ્યા છે પ્રકાશિત સિદ્ધિઓ તો એક આખું નેટવર્ક એવું બનાવવામાં આવ્યું છે કે જેમાં ઉડાન માર્ગો રાષ્ટ્રીય નેટવર્કને કાર્યરત કરવામાં મદદ કરે છે અને રાષ્ટ્રીય રૂટ્સ દેશભરના લોકો માટે નવી તકો ઊભી કરે છે જે પછી વધુ પ્રાદેશિક માંગોની માર્ગોની માંગને ઉત્પન્ન કરે છે બરાબર હવે સુરત જેવું સિટી હોય કે અમદાવાદ જેવું સિટી હોય બરાબર તો ત્યાંથી સ્વાભાવિક છે કે જો યોગ્ય નંબર ઓફ ફ્લાઇટ જો પૂરી પાડવામાં આવે તો ત્યાં તમને સ્વાભાવિક રીતે ટ્રાફિક મળી રહેવાનો છે બરાબર અને લોકો સમયને વધારે મહત્વ આપે છે કે જો અમુક પૈસા ખર્ચતા જો ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાતું હોય દેશને એક છેડેથી બીજી છેડે પહોંચી શકાતું હોય તો લોકો એ પૈસા ખર્ચવા તૈયાર છે બરાબર માત્ર એમને સર્વિસ પૂરી પાડવાની વાર છે જો એમને ફ્લાઇટ આપી દેવામાં આવે તો ત્યાં તમને ટ્રાફિક મળી જ રહેશે એવું ડેટા કહે છે બરાબર હજુ વધારે આ સર્વિસને ઉડાન સ્કીમને વધારે સક્સેસફુલ બનાવવા માટેના સૂચનો શું છે તો હિસ્સેદારોએ ઉડાન યોજનાને જાતે ટકાઉ બનાવવાની દિશામાં કાર્ય કરવું જોઈએ અને તેની કાર્યક્ષમતામાં સુધારો કરવો જોઈએ તો જે જે કંપનીઝ ટીયર ટુ કે ટીયર થ્રી સિટીઝમાં સર્વિસ પૂરી પાડે છે તે લોકોએ સ્ટાર્ટિંગના અમુક તબક્કામાં ડિસ્કાઉન્ટ આપવા જોઈએ કે અમુક એવી લોભામણી સ્કીમો આપવી જોઈએ જેથી કરીને વધુને વધુ લોકો હવાઈ મુસાફરી તરફ આકર્ષાય બરાબર એરલાઇન્સને માર્કેટિંગ પહેલ કરવી જોઈએ જેથી વધુને વધુ લોકો ઉડાન યોજનાનો લાભ લઈ શકે દેશભરમાં યોજનાના સફળ અમલ માટે વધુ માળખાગત સુવિધાઓ જરૂરી છે તો જે આગળ આપણે જેમ જોયું તેમ કે અંડર અંડરસર્વડ જે એરપોર્ટ્સ તે લોકોને વધુને વધુ કાર્યક્ષમ કઈ રીતે બનાવી શકાય તે હેઠળ પણ આપણે કામ કરવાની જરૂર છે બરાબર પણ એકંદરે ઉડાન સ્કીમ ઇઝ ક્વાઇટ અ સક્સેસફુલ સ્કીમ બરાબર બે હજાર સોળ પછી ઘણા બધા શહેરોને ઉડાન સ્કીમ અંતર્ગત અન્ય શહેરો સાથે જોડવામાં આવ્યા છે બરાબર ચાલો એના પછીનો આપણો જે બીજો ટૉપિક છે તે છે ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ અથવા તો ઇન્ટિગ્રેટેડ થિયેટર આદેશ પણ લગભગ પરીક્ષામાં પણ તમને ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડના નામથી જ સવાલ પૂછાઈ શકે આર્મી સાથે સાથે અને ડિફેન્સ જોડાયેલો ટોપિક છે એ છે કે કે ચીફ ડિફેન્સ સ્ટાફ એટલે નિમણૂક પછી સંરક્ષણ સુધારાના ભાગરૂપે જે આપણે સીડીએસ બન્યા છે બિપિન રાવત એ પહેલા આર્મી ચીફ હતા એમનો એક મુખ્ય ટાર્ગેટ એ છે કે કઈ રીતે આપણી જે સંરક્ષણ સેવાઓ છે ચાહે આર્મી હોય નૌકાદળ હોય કે એરફોર્સ હોય એને કઈ રીતે મોડનાઇઝ કરવી બરાબર તો એનો જ આ એક પાર્ટ છે સીડીએસની નિમણૂક પછી સંરક્ષણ સુધારાના ભાગરૂપે સરકાર એકીકૃત થિયેટર આદેશોની રચના પર કામ કરી રહી છે એકીકૃત આદેશો એટલે શું બરાબર થિયેટર કમાન્ડ એટલે શું સાદી ભાષામાં તમને સમજાવ સમજાવું તો સુરક્ષાના ભાગરૂપે એવી નાની ટુકડીઓ કે જે એરફોર્સ નેવી અને આર્મીનું મિશ્રણ હોય એમાં ત્રણેય પાંખના જવાનો હોય અથવા તો એમાં જે જવાનો હોય તે કોઈ પણ મુશ્કેલીને પહોંચી વળવા માટે સક્ષમ હોય એમને એવી સઘન ટ્રેનિંગ આપવામાં આવે તો જે આપણા બોર્ડરના ક્રિટિકલ જે એરિયાઝ છે ત્યાં આવા કમાન્ડ્સને આવી બટાલિયન્સને ત્યાં નાની નાની બટાલિયન્સને ટ્રેન કરીને એવી જગ્યાએ ડિપ્લોય કરવામાં આવશે બરાબર ચાલો ભારતીય સશસ્ત્ર દળ પાસે હાલમાં સત્તર કમાન્ડ્સ છે આર્મી અને એરફોર્સમાંના દરેક પાસે સાત કમાન્ડ છે જ્યારે નેવી પાસે આવા ત્રણ કમાન્ડ છે દરેક આદેશનું સંચાલન ફોર સ્ટાર રેન્કના સૈન્ય અધિકારી દ્વારા કરવામાં આવે છે આંદામાન અને નિકોબાર આઈલેન્ડમાં એક સંયુક્ત આદેશ છે તે ભારતીય સશસ્ત્ર દળની પહેલી ટ્રાય સર્વિસ થિયેટર કમાન્ડ છે જે ભારતના આંદામાન નિકોબાર આઈલેન્ડના પોર્ટ બ્લેર પર સ્થિત છે તો જો આંદામાન નિકોબારમાં ટ્રાય સ્ટાર સર્વિસ કમાન્ડ ઓલરેડી ત્યાં હાજર છે બરાબર અને એ ક્યાં છે પોર્ટ પ્લેયર પર સ્થિત છે પરંતુ માત્ર પોર્ટ પ્લેયર પર આપણને મુશ્કેલી નથી પડતી આપણને તો ચાઇનાની બોર્ડર પણ ક્રિટિકલ છે બાંગ્લાદેશની બોર્ડર પણ ક્રિટિકલ છે અને પાકિસ્તાનની બોર્ડર હાઈલી ક્રિટિકલ છે તો આ ક્ષેત્રોમાં પણ બરાબર આ બોર્ડર્સ પર પણ એકદમ હાઈલી ટ્રેન્ડ આર્મીના જવાનો ત્યાં હોવા જોઈએ બરાબર તો એના માટે નવી ટુકડીઓ બનાવવામાં આવશે જેમાં ત્રણે ત્રણ પાંખના જવાનો સામેલ હશે આ ટાપુઓમાં લશ્કરી સંપત્તિઓની ઝડપી જમાવટ વધારીને દક્ષિણ પૂર્વ એશિયા અને મલકાની સ્ટ્રેટમાં ભારતના વ્યૂહાત્મક હિતોની રક્ષા માટે બે હજાર એકમાં બનાવવામાં આવી હતી બરાબર તો આંદામાન નિકોબારમાં જે પેટ્રોલિંગ છે કે ત્યાં આપણી તાકાત બતાવવા માટે ભારત સરકાર દ્વારા બે હજાર એકમાં ત્યારે શું થયેલું જો નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં કારગીલ યુદ્ધ પછી ત્વરિત પગલાં રૂપે આંદામાન નિકોબાર ટાપુઓની અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં આપણી રક્ષા સ્વરૂપે આ ટુકડીઓ ત્યાં મૂકવામાં આવેલી અન્ય ટ્રાઈ સર્વિસ કમાન્ડ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દેશની અણુ સંપત્તિના ડિલિવરી અને ઓપરેશનલ નિયંત્રણની દેખરેખ રાખે છે બરાબર તો અણુ સંપત્તિની ડિલિવરી અને દેખરેખનું કામ અન્ય ટ્રાઈ સર્વિસ કમાન્ડ છે જેનું નામ શું છે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ એસ તો એ એને સોંપવામાં આવ્યું છે બરાબર જ્યારે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ અણુ હથિયારો કે અણુ સંપત્તિનું પરિવહન કરવામાં આવે ત્યારે એ એસએફસીના નેજા હેઠળ અથવા તો એસએફસીના નિયંત્રણ હેઠળ દેખરેખ હેઠળ કરવામાં આવે છે તો આવી અન્ય ટુકડીઓ કે જે ભારતીય સીમાઓ પર અન્ય જગ્યાએ કામ લાગી શકે તે બનાવવામાં આવશે સીડીએસની નિમણૂક અને લશ્કરી બાબતોના વિભાગની રચના એ સંરક્ષણ દળોના એકીકરણ અને ઉન્નતિ તરફના મહત્વપૂર્ણ પગલાં છે તો જેમ આપણને ખબર જ છે કે સીડીએસની રચના કેમ કરવામાં આવી છે સીડીએસની જે પોસ્ટ છે તે શું છે એ ત્રણે પાખોના વડા હશે અત્યાર સુધી આપણી પાસે આવી કોઈ પોસ્ટ હતી નહીં પણ કારગિલ યુદ્ધ પછી એનાલિસિસ કરવામાં આવ્યું કે કેમ આપણે યુદ્ધ કરવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ આપણી જે બોર્ડર્સ છે તે કેમ આટલી અસુરક્ષિત છે તો ત્યારે એવું એનાલિસિસ બહાર આવ્યું કે ભાઈ એક ત્રણે પાંખો વચ્ચે સંકલન નથી બરાબર તો ત્રણેય પાંખ વચ્ચે સંકલનના ભાગરૂપે એમના ત્રણેના વડા તરીકે કોને મૂકવામાં આવ્યા છે કઈ પોસ્ટ બનાવવામાં આવી છે સીડીએસનું પદ બનાવવામાં આવ્યું છે અને આપણા પહેલા સીડીએસ કોણ છે બિપિન રાવત જે છે આપણા ફોર્મર આર્મી ચીફ તો ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ સમીક્ષા સમિતિ દ્વારા સૂચવેલા તે સરકારના એકલ મુદ્દાના લશ્કરી સલાહકાર છે બરાબર અત્યાર સુધી શું થતું હતું કે આર્મી પાસે અમુક સાધનો હોય તો એરફોર્સને ખબર જ નહીં હોય કે ભાઈ આર્મી પાસે આવા સાધનો છે કે અથવા તો આર્મી યુદ્ધમાં આપણને મદદ કરી શકે છે કેમ કારણ કે દેર ઇઝ અ લેક ઓફ કમ્યુનિકેશન હવે એવું થશે નહીં સીડીએસ ત્રણેય સેવાઓના કાર્યની દેખરેખ રાખે છે અને તેમનું સંકલન કરે છે ડીએમએ ના વડા તરીકે સીડીએસ આંતર સેવાને પ્રાધાન્ય આપવાનો અધિકાર પણ મેળવે છે બરાબર તો જે અંતિમ નિર્ણય છે તે હવે કોનો રહેશે સીડીએસનો રહેશે બરાબર ત્યારબાદ સીડીએસની રચના સાથે સંરક્ષણ મંત્રાલયમાં એક નવો વિભાગ પણ બનાવવામાં આવ્યો છે અને જેનું નામ છે લશ્કરી બાબતોનો વિભાગ ડીએમએનું નેતૃત્વ એનું તમને અંગ્રેજી નામ કહી દઉં તો એ છે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ બરાબર જે નવો વિભાગ છે અત્યાર સુધી ચાર વિભાગ હતા આ પાંચમો વિભાગ પણ બનાવવામાં આવ્યો છે સીડીએસના પદના નિર્માણ સાથે તો ડીએમએનું નેતૃત્વ ચીફ ડિફેન્સ સ્ટાફ કરે છે ફક્ત લશ્કરી બાબતોને લગતું કાર્ય ડીએમએના કાર્યક્ષેત્રમાં આવશે અગાઉ આ કાર્યો સંરક્ષણ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના નેજા હેઠળ આવતા હતા સંરક્ષણ સુધારણાની પ્રક્રિયામાં આગળનું તાર્કિક પગલું એકીકૃત થિયેટરની રચના છે યુદ્ધ અને શાંતિ દરમિયાન ત્રણ સેવાઓની ક્ષમતાઓ અને લડાઈની સંભાવનાને સુમેળ કરવાના કમાન્ડ્સ આવનારા સમયમાં બનાવવામાં આવશે મેં તમને કીધું ને કે ત્રણેય જે બ્રાન્ચિસ છે આપણી નેવી એરફોર્સ અને આર્મી તો એ ત્રણેય ત્રણેયનું મિશ્રણ કરીને આવા કમાન્ડ્સ અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવશે અભ્યાસ માટે ત્રણ સેવાઓના વાઇસ ચીફની અધ્યક્ષતાવાળી ટીમોની રચના કરવામાં આવી છે અને વિવિધ સંકલિત આદેશોની રચના અંગે ભલામણો સબમિટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે એર ડિફેન્સ કમાન્ડ પરનો અભ્યાસ પૂર્ણ થવાના અદ્યતન તબક્કામાં છે તો આપણે ધીરે ધીરે કઈ રીતે આપણી ત્રણેય પાંખોને અને આપણી બોર્ડર્સને મોડર્નાઇઝ કરવી અને વધુ સિક્યોર બનાવવી તે આપણું મુખ્ય લક્ષ્ય હશે ઇન્ટિગ્રેટેડ થિયેટર આદેશ તો જે ચર્ચા કરી તે જ અહીંયા તમને આપેલું છે એક ઇન્ટિગ્રેટેડ થિયેટર આદેશ ભૌગોલિક ક્ષેત્રો માટે જે વ્યૂહાત્મક અને સુરક્ષાની દ્રષ્ટિએ ક્રિટિકલ છે એક કમાન્ડર હેઠળ ત્રણ સેવાઓની એકીકૃત આદેશની કલ્પના કરે છે આવા દળનો સેનાપતિ એકીકૃત અસરકારકતા સાથે આર્મી ભારતીય વાયુસેના અને નૌકાદળ તરફથી તેના નિકાલ પર તમામ સંસાધનો સહન કરવામાં સક્ષમ હશે એકીકૃત થિયેટર કમાન્ડ વ્યક્તિગત સેવાઓ માટે જવાબદાર રહેશે નહીં તથા ત્રણેય દળોનું એકતા અને સંયુક્તતા સંસાધનોની નકલને ટાળશે બરાબર જે વસ્તુ આર્મી પાસે છે તે જ વસ્તુ એરફોર્સને આપવા પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચવાનો કોઈ મતલબ નથી જ્યારે જરૂર પડે ત્યારે એ ટાઈમ માટે આર્મી પાસે વસ્તુ અથવા તો એ સંસાધનો તમે ઉધાર લઈ શકો દરેક સેવા હેઠળ ઉપલબ્ધ સંસાધનો અન્ય સેવાઓ માટે પણ ઉપલબ્ધ રહેશે સેવાઓ સંરક્ષણ મથકમાં એકતાને મજબૂત બનાવવા એકબીજાને વધુ સારી રીતે ઓળખશે શેકટકર સમિતિએ ચાઈના સરહદ માટે ઉત્તરીય પાકિસ્તાનની સરહદ માટે પશ્ચિમ અને દરિયાઈ ભૂમિકા માટે દક્ષિણ એમ ત્રણ સંકલિત થિયેટર આદેશો બનાવવાની ભલામણ કરી હતી બરાબર તો તમારે અહીંયા શેકટકર કમિટીનું યાદ યાદ રાખવાનું આપણું જે સીડીએસનું પદ હતું તે પણ શેકટકર કમિટીની ભલામણ એમાં પણ કરવામાં આવી હતી બરાબર શેકટકર સમિતિએ જે રેકમેન્ડેશન આપેલા હતા જે ભલામણો આપેલી હતી તેમાં સીડીએસના પદ બનાવવાની ભલામણ કરવામાં આવી હતી નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે બ્લુ ડોટ નેટવર્ક આ એક રીતે જોઈએ તો ડિફેન્સ સાથે પણ જોડાયેલો છે અને ભારતના ઇન્ટરનેશનલ રિલેશન્સ સાથે પણ જોડાયેલો છે બરાબર તો બ્લુ ડોટ નેટવર્ક જે જાપાન યુએસએ અને ઓસ્ટ્રેલિયાએ શરૂ કર્યું છે નવેમ્બર બે હજાર ઓગણીસમાં એમાં હવે ભારતને જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જુઓ આ બાબતથી તમે ભારતનું ઇન્ટરનેશનલ સ્ટેટસ કેટલું છે તેનું અનુમાન લગાવી શકો છો પહેલાં તો ડોટ નેટવર્ક શું છે તે આપણે જોઈએ તો ડોટ નેટવર્ક એ ચાઈનાના ચાઈનાને કાઉન્ટર કરવા માટે બનાવવામાં આવ્યું છે ચાઇનીઝ પોલિસીઝને કાઉન્ટર કરવા માટે બનાવવામાં આવ્યું છે ચાઈના અને શ્રીલંકાના ઉદાહરણ દ્વારા હું તમને આ વસ્તુ સમજાવું તો શ્રીલંકામાં એક બહુ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ વાળો એક પોર્ટ છે બંદર છે તે એનું નામ છે હંબન ડોટા બંદર બરાબર હવે આ હંબન બંદરનો વિકાસ કરવા માટે આજથી અમુક વર્ષો પહેલાં શ્રીલંકાએ ચાઇના પાસે લોન લીધેલી બરાબર હવે શ્રીલંકાએ ત્યાં તોતિંગ ધોરણે એકદમ મેગા પ્રોજેક્ટ બનાવીને હંબન બંદર બનાવ્યું બધી ઘણી બધી સુવિધાઓ બનાવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વગેરે 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 હવે છેલ્લા બે ત્રણ વર્ષોથી જ્યારથી હંબન ડોટા બંદર બનીને સ્ટાર્ટ થયું છે શ્રીલંકા જ્યારે આ પ્રોજેક્ટની વિચારણા કરવામાં આવી ત્યારે શ્રીલંકાને એવું હતું કે પશ્ચિમથી પૂર્વ તરફ જતા જે જહાજો છે માલવાહક જે જહાજો છે તે ત્યાં ઊભા રહીને એનું ઘણું બધું ભાડું શ્રીલંકાના પોર્ટને મળશે પાર્કિંગ ત્યાં થશે અને ઘણું બધું ભાડું એ લોકોને એ પાર્કિંગમાંથી મળશે બરાબર ટ્રાન્ઝિટ ફેર એ લોકોને મળશે પણ એકચ્યુઅલમાં એવું થયું થયું નહીં જેટલી આશા હતી રેવન્યુ જનરેટ થવાનું એટલું રેવન્યુ ત્યાં જનરેટ થતું નથી હવે રેવન્યુ જનરેટ થતું નથી પરંતુ ચાઇના પાસે જે લોન લીધેલી તે તો ચૂકવવી પડે એના ઉપરનું વ્યાજ ચૂકવવું પડે બરાબર હવે જ્યારે રેવન્યુ જનરેટ થતું નથી તો એનું વ્યાજ એ લોકો કઈ રીતે ચૂકવે બરાબર તો ચાઇનાએ કીધું કે કઈ નહીં ચાલો ભાઈ આપણા તો સંબંધો બહુ સારા છે તમે અમને લોન ચૂકવવામાંથી અમે તમને મુક્તિ આપીએ છીએ પણ એની સામે તમારે અમારી એક શરત મંજૂર રાખવી પડશે કે આવનારા નવ્વાણું વર્ષો માટે તમારે હંબન ડોટા પોર્ટ ચાઇનીઝ કંટ્રોલ હેઠળ આપી દેવાનું બરાબર શ્રીલંકા આના પર અઘરી થઈ ગયું છે એટલે આવનારા નવ્વાણું વર્ષો સુધી જે શ્રીલંકાના દક્ષિણ આવેલું હંબન ડોટા પોર્ટ છે કેટલું સ્ટ્રેટેજિક લોકેશન છે જ્યોગ્રાફિકલી ભૌગોલિક રીતે બહુ સ્ટ્રેટેજિક અને મહત્વનું લોકેશન છે દેશ શ્રીલંકા છતાં પણ ત્યાં પ્રભુત્વ હવે કોનું થઈ ગયું આવનારા નવ્વાણું વર્ષો માટે ચાઈનાનું અને જ્યારે આવનારા નવ્વાણું વર્ષો સુધી ચાઇનીઝ નાગરિકો શ્રીલંકામાં વસવાટ કરે ત્યારે એમની આગલી પેઢી ત્યાં જન્મ લેશે અને ધીરે ધીરે એક ચોક્કસ પ્રદેશ કોના નેજા હેઠળ આવી જશે ચાઇનાના નેજા હેઠળ આવી જશે હવે આવું આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું શ્રીલંકાનું ચાઈના એશિયા પેસેફિકના અને આફ્રિકાના ઘણા બધા દેશોમાં સેમ પોલિસી સાથે સસ્તા દરે લોન આપે છે અને જ્યારે એ દેશ રીપે નહીં કરી શકે એ લોન બરાબર વ્યાજ સહિત એ રીપે નથી કરી શકતો ત્યારે ચાઈના એમની વિસ્તારવાદી નીતિને સામે લાવીને એની જમીન શું કરે છે પચાવી પાડે છે તો આના કાઉન્ટરમાં ડોટ નેટવર્ક કઈ રીતે કાર્ય કરશે તો ડોટ નેટવર્ક એ માની લો કે કોઈ દેશ ચાઈના પાસે પોતાનો પ્રોજેક્ટ રિવ્યૂ કરાવે છે અને ચાઇના પાસે લોન લેવા માટે તૈયાર છે તો બ્લૂટોથ નેટવર્ક એ દેશને સમજાવશે કે ચાઈના જે પ્રોજેક્ટ માટે તમને આટલી અરબો ખરબો રૂપિયાની લોન આપે છે તે પ્રોજેક્ટ ખરેખર બનીને તૈયાર થશે ત્યારે વાયેબલ છે કે નહીં બરાબર ચાઇના ભલે કહેતું હોય કે પ્રોજેક્ટ બન્યા પછી તમને સો કરોડ રૂપિયાનું રેવન્યુ જનરેટ થશે પણ ત્યાં ખરેખર સો કરોડ રૂપિયાનું રેવન્યુ જનરેટ થશે કે કેમ એની ફરી એકવાર સમીક્ષા કોણ કરશે બ્લુ ડોટ નેટવર્ક દ્વારા કરવામાં આવશે બરાબર આઈ હોપ કે આખો ટોપિક તમને સમજાઈ ગયો છે એકવાર આપણે જોઈ લઈએ ચાલો તો યુએસ સેનેટરોના જૂથે એક પત્રમાં ભારતને બ્લૂ ડોટ નેટવર્કમાં જોડાવવા માટે કહ્યું છે પત્રમાં ભારતના ઓસ્ટ્રેલિયાને વાર્ષિક માલાબાર નૌકા કવાયતમાં આમંત્રિત કરવાના નિર્ણયને પણ સમર્થન આપવામાં આવ્યું છે તો માલાબાર એક્સરસાઇઝ જે છે જે યુએસએ જાપાન અને ઇન્ડિયા એ ટ્રાયલેટરલ જે એક્સરસાઇઝ છે તેમાં ઓસ્ટ્રેલિયાને પણ જોડાવવામાં જોડાવાનું કહેવામાં આવ્યું છે અને ઓસ્ટ્રેલિયાએ આમંત્રણ સ્વીકાર પણ કરી લીધું છે બ્લુ ડોટ નેટવર્ક શું છે તો ચાર નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ થાઈલેન્ડના બેંગકોક શહેરમાં ઇન્ડો પેસિફિક બિઝનેસ ફોરમમાં બીડીએનની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી તેનું નેતૃત્વ યુએસએની સાથે સાથે જાપાન અને ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવે છે વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા વિશ્વસનીય ધોરણોને પ્રોત્સાહન આપવા સરકારો ખાનગી ક્ષેત્ર અને નાગરિક સમાજને સાથે લાવવાની બહુ હિસ્સેદારીની પહેલ કરે છે ભારત અને પેસેફિક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને રસ્તાઓ બંદરો અને પુલો માટે વૈશ્વિક સ્તરે માન્ય મૂલ્યાંકન અને પ્રમાણપત્ર પ્રણાલી તરીકે સેવા આપવાની છે બરાબર એટલે બ્લુ ડોટ સર્ટિફિકેશન આપવામાં આવશે તમને કે ભાઈ તમારો પ્રોજેક્ટ વાયેબલ છે કે નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને દેવું પર્યાવરણીય ધોરણો મજૂર ધોરણો વગેરે પર વર્ગીકૃત કરવામાં આવશે આ સિસ્ટમ કોઈ પણ નાગરિક કેન્દ્રિત દેશના પ્રોજેક્ટ પર લાગુ થશે જ્યાં નાગરિકો આવા પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરાવવા માંગતા હોય તે ચાઈનાના બેલ્ટ અને રોડ બેલ એટલે કે બી આર આઈ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવના સીધા કાઉન્ટર પ્રોજેક્ટ તરીકે એનું આયોજન કરવામાં આવ્યું છે જોકે બીઆરઆઈથી વિપરીત બીડીએન પ્રોજેક્ટ માટે જાહેર ભંડોળ અથવા લોન આપશે નહીં બરાબર એ લોન આપશે નહીં બરાબર એઝ ઓફ ના એ લોન આપતું નથી પણ એવા સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે આવનારા સમયમાં ડોટ નેટવર્ક પ્રાઇવેટ સેક્ટરને ઇન્કલુડ કરીને સસ્તા વ્યાજદરની લોન પણ અપાવશે બરાબર અને બ્લુ ડોટ સર્ટિફિકેશન શું છે તો બીડીએન મોટા આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ માટે મંજૂરીની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત મહોર તરીકે સેવા આપશે અને લોકોને જણાવશે કે પ્રોજેક્ટ ટકાઉ છે કે નથી કે શોષણકારક છે કે નથી બરાબર તો આ વસ્તુ તમારે યાદ રાખવાની જે મેં તમને લેમેન લેંગ્વેજમાં સમજાવ્યું તે તમને અહીંયા તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે બરાબર તો જુઓ જે આ બીઆરઆઈ વિશે આપણે વાત કરી એન્ડ રોડ અથવા તો વન બેલ્ટ વન રોડનો જે ઇનિશિયેટિવ છે તે એઝ ઓફ નાવ અત્યાર પૂરતો બહુ સક્સેસફુલ થતો જણાતો નથી એ આખા યુરોપ અને મધ્ય એશિયાને જોડતો એક સિંગલ રસ્તો બનાવે છે અને ભારતમાંથી એ ક્યાંથી પસાર થાય છે જે પાક અધિકૃત કાશ્મીર છે ત્યાંથી પસાર થાય છે અને એ જે પાર્ટ છે ચાઈનાથી પાકિસ્તાન સુધીનો જે રસ્તો છે તેનું નામ છે સી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અને ભારતે ચાઈનાના વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવને સંપૂર્ણપણે શું કર્યું છે નકાર્યું છે કેમ કારણ કે ભારતનું એવું માનવું છે કે પાક અધિકૃત કાશ્મીરમાં જો ચાઈના રસ્તો બનાવે છે હાઈવે બનાવે છે તો એ ભારતની સંપ્રભુતા અને સાર્વભૌમત્વને અસર કરે છે ભારતની ઇન્ટિગ્રિટી પર એ સીધે સીધો પ્રહાર છે એટલે ભારત એને સપોર્ટ કરવા માટે તૈયાર નથી બરાબર ચાલો માલાબાર એક્સરસાઇઝ જેમ મેં તમને કીધું તેમ તે ભારત જાપાન અને યુએસએ વચ્ચે યોજાતી વાર્ષિક નૌકાદળની કવાયત છે જે ક્રમિક રીતે હિંદ મહાસાગર અને પેસેફિક અથવા તો પ્રશાંત મહાસાગરમાં કરવામાં આવે છે ટોક્યોમાં ચતુર્ભુજ સુરક્ષા સંવાદ એટલે કે ક્વોડ બરાબર જેમાં ચાર દેશો છે ઓસ્ટ્રેલિયા યુએસએ જાપાન અને ઇન્ડિયા ક્વોડ્રીલેટરલ ડાયલોગ તો એની જે મીટિંગ મળેલી તાજેતરમાં જે હતી કયા લેવલની ટુ પ્લસ ટુ પ્રધાનમંડળની મીટિંગ બાદ ઓસ્ટ્રેલિયાના ઓસ્ટ્રેલિયાનો માલાવાર એક્સરસાઇઝમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્રીજા સમાચાર પણ આપણા ડિફેન્સ સાથે જોડાયેલા સમાચાર છે અને એ છે નાગ મિસાઇલ જે છે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ નામ પરથી જો આપણને ખબર પડી જાય છે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ બરાબર એક વાર એને ગાઈડ કરી દીધું પછી જે ટેન્કને પણ ઉડાવી શકે તો તાજેતરમાં થર્ડ જનરેશનની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ નાગની ફાઇનલ યુઝર ટ્રાયલ એટલે કે અંતિમ વપરાશ કરતા અજમાયશ થાર રણમાં જે આવેલું છે રાજસ્થાનમાં ત્યાં પોખરણ રેન્જ થી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ દ્વારા નાગ વિકસિત કરવામાં આવી છે ફીચર્સ શું છે ધ નાગ મિસાઇલ હેઝ બિન ડેવલપ્ડ ટુ સ્ટ્રાઇક એન્ડ ન્યુટ્રલાઇઝ હાઈલી ફોર્ટીફાઈડ આ એનિમી ટેન્ક્સ ઇટ ઓલ્સો હેઝ નાઇટ સ્ટ્રાઇક કેપેબિલિટીઝ બરાબર તો દુશ્મનોની જે મિલિટરી ટેન્ક હશે એને રાતના સમયે અને દિવસના સમયે પણ એને ધ્વસ્ત કરી શકાશે એટી આર મિસાઇલ સિસ્ટમ્સ દેટ કેન સ્ટ્રાઇક એન્ડ ન્યુટ્રલાઇઝ આર્મર્ડ વેહિકલ સચ એઝ ટેન્ક્સ ઇટ હેઝ અ મિનિમમ રેન્જ ઓફ ફાઇવ હંડ્રેડ મીટર્સ એન્ડ મેક્સિમમ રેન્જ ઓફ ફોર કિલોમીટર્સ બરાબર તો પાંચસો મીટરથી ચાર કિલોમીટર સુધી એની જે રેન્જ છે તે છે બરાબર તો એના બસ આટલા ફીચર્સ તમારે યાદ રાખવાના છે અને આપણ એક ફાયર એન્ડ ફોરગેટ ટાઈપની સિસ્ટમ છે બરાબર એકવાર એને ફાયર કરી દીધું પછી ભલે જે ટાર્ગેટ છે તેનું પ્લેસ બદલાય છતાં પણ એને ધ્વસ્ત કરીને રહેશે મહત્વ શું છે આપણે તમે જોયું હશે તો એવરેજ દરેક લેક્ચરમાં એક આપણે કોઈ ડીઆરડીઓ દ્વારા વિકસિત મિસાઇલ અથવા તો કોઈ ટેકનોલોજી વિશે ભણીએ છીએ બરાબર તો એ બતાવે છે કે ધીરે ધીરે આપણે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યા છે આપણા ડિફેન્સ સેક્ટરમાં તો આ અંતિમ વપરાશકર્તા અજમાયશ સાથે નાગ નિર્માણના તબક્કામાં પ્રવેશ કરશે એટલે કે હવે એનું ઉત્પાદન સ્ટાર્ટ થઈ જશે આ મિસાઇલનું નિર્માણ ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ ભારત ડાયનેમિક્સ લિમિટેડ બરાબર તો બીડીએલ દ્વારા કરવામાં આવશે જ્યારે મેડકની ઓર્ડિનન્સ ફેક્ટરી નામિકાનું ઉત્પાદન કરશે તો નામિકા જે છે મિસાઇલ તેનું ઉત્પાદન મેડકની ઓર્ડિનન્સ ફેક્ટરી દ્વારા કરવામાં આવશે આનો અર્થ એ થયો કે ભારતીય સેનાએ હવે ચાર કિલોમીટરની રેન્જ માટે ઇઝરાયલ અથવા યુએસએ બંનેમાંથી આ શસ્ત્ર આયાત કરવાની જરૂરિયાત રહેશે નહીં બરાબર આત્મનિર્ભર ભારત તરફ આપણો વધુ એક પ્રયાસ સક્સેસફુલ પ્રયાસ બરાબર અત્યાર સુધી આપણે કોની પાસે ખરીદતા થતા આ વસ્તુ ઇઝરાયલ અથવા તો યુએસએ પાસે જે હવે આપણે આપણા ઘર આંગણે બનાવીશું તે વિશ્વસનીય એન્ટી ટેન્ક હથિયારની ઉપલબ્ધિને કારણે ન હતું જ્યારે લદ્દાખમાં પીપલ લિબરેશન આર્મી દ્વારા આક્રમકતા બાદ ઇઝરાયલથી ઇમરજન્સી ખરીદી તરીકે ભારતને લગભગ બસો ટુકડાઓ સ્પાઇસ સ્પાઈક એન્ટીટેન્ક મિસાઈલો ખરીદવી પડી હતી આગળ સેના હાલમાં સેકન્ડ જનરેશન મિલાન ટુટી અને કોંકુર એટીજી એમનો ઉપયોગ કરી રહી છે હવે થર્ડ જનરેશનની મિસાઇલ આપણે ત્યાં ઉત્પાદન કરીશું આપણે અન્ય મિસાઇલ સિસ્ટમ કંઈ કઈ છે તો મિસાઇલો ભારતના ઇન્ટીગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ઉત્પાદન કરવામાં આવે છે અને આપણે સમયાંતરે ઘણી બધી મિસાઇલ ડીઆરડીઓ એનું સક્સેસફુલ ટેસ્ટિંગ કરે છે બરાબર અને છેલ્લા થોડા વર્ષોમાં આ ટેસ્ટિંગ એકંદરે વધ્યું છે બરાબર અને આ છે આપણો ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે અંતર્ગત બેસીકલી પાંચ મિસાઇલ આપણે ઉત્પાદન કરીએ છીએ જે છે પૃથ્વી અગ્નિ ત્રિશૂલ નાગ અને આકાશ બરાબર એમના સ્પેસિફિકેશન જે છે તે તમને ઓલરેડી સ્ક્રીન પર આપેલા છે બરાબર અને જો આપણે રુદ્રમ વિશે જોઈ ગયા છે

ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે લક્ષદ્વીપ જૂથોની ટાપુઓની રાજધાની પરથી તેનું નામ આપવામાં આવ્યું છે બરાબર કવરથી પરથી એને કવરથી નામ આપવામાં આવ્યું છે કોલકત્તાના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા પ્રોજેક્ટ ટ્વેન્ટી હેઠળ બાંધવામાં આવેલી ચાર સ્વદેશી સબમરીન વોરફેર સ્ટીલ્થ કોર્વેટ્સમાં તે છેલ્લી છે તો ઓલરેડી જે ત્રણ કોર્વેટ્સ સબમરીન હતી તે ઓલરેડી આઈએનએસમાં સામેલ થઈ ચૂકી છે નૌકાદળમાં સામેલ થઈ ચૂકી છે આ છેલ્લી એક સબમરીન બાકી હતી તેને પણ ઓફિશિયલી રીતે હવે નૌકાદળમાં સામેલ કરી દેવામાં આવી છે તે જહાજને ભારતમાં બાંધવામાં આવેલું એક સૌથી શક્તિશાળી એ એસ સ્વી સ્ટીલ્થ કોર્વેટ્સમાંનું એક માનવામાં આવે છે કારણ કે તે એએનસી ખાતે સમાન વર્ગના આઈએનએસ કમોરતા આઈએનએસ કડમટ કડમઠ અને આઈએનએસ કિલ્ટન અન્ય ત્રણ જહાજોમાં જોડાય છે તો બરાબર તો આ ચાર જે આપણા જહાજોના નામ મેં તમને કીધા આઈએનએસ કામોરતા આઈએનએસ કડમઠ આઈએનએસ કિલ્ટન અને આઈએનએસ કવર હતી તો આ ચાર આપણા સ્વદેશી વોરફેર સબમરીન છે એ તમારે યાદ રાખવાનું સ્વદેશી વોરફેર સબમરીન સંપૂર્ણ રીતે ભારતમાં બનાવવામાં આવ્યા છે તેનો સમાવેશ પૂર્વ સમુદ્ર તટમાં ગેમ ચેન્જર સાબિત થશે ખાસ કરીને ચાઇનીઝ સબમરીન હિન્દ મહાસાગરમાં તેમની હાજરી વધારવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમાં સ્ટિલ્થ સુવિધાઓ વધારવામાં આવી છે જેના પરિણામે સુપર સ્ટ્રક્ચર દ્વારા પ્રાપ્ત થયેલ રડાર ક્રોસ સેક્શન શ્રેષ્ઠ ઢોળાવવાળી સપાટીઓ સાથે સુપર સ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે તો આગળના જે ત્રણ જહાજો તો તેના કરતાં પણ આમાં શું છે વધારે સુવિધાઓ વધુ ટેકનોલોજી સાથે એને બહાર પાડવામાં આવી છે આઈએનએસ કવરતી અને આઈએનએસ કિલ્ટન એ દેશમાં પ્રથમ બે મોટા યુદ્ધ જહાજો છે જેમને કાર્બન ફાઈબર કમ્પોઝિટ મટીરિયલથી બનેલા સુપર સ્ટ્રક્ચરની અનોખી સુવિધા આપવામાં આવી છે બરાબર તો એના સ્પેસિફિકેશન થયા તેમાં અણુ જૈવિક અને રાસાયણિક યુદ્ધની પરિસ્થિતિમાં લડવા માટે અત્યાધુનિક ઉપકરણો અને સિસ્ટમો સાથેની ઉચ્ચ સ્વદેશી સામગ્રી છે ટોટલી ઇન્ડિજિનિયસ રીતે એને બનાવવામાં આવી છે ભલે અણુ યુદ્ધ થાય જૈવિક યુદ્ધ થાય અથવા તો રાસાયણિક યુદ્ધ થાય કેમિકલ યુદ્ધ અથવા તો બાયોકેમિકલ યુદ્ધ બરાબર તો એમાં પણ એ ટકી શકશે સ્વદેશી રીતે વિકસિત કેટલાક મોટા ઉપકરણો અથવા તો સિસ્ટમોમાં કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ ટોર્પેડો ટ્યુબ લોન્ચર્સ અને ઇન્ફ્રારેડ સહી સપરેશન સિસ્ટમ વગેરે સામેલ છે સ્વદેશીકરણનું ઉચ્ચ સ્તર ઉત્પાદનમાં સમાવિષ્ટ આત્મનિર્ભર ભારત પહેલના ઉદ્દેશમાં વધારો કરે છે તો ધીરે ધીરે આપણે ડિફેન્સ મામલે આપણે જોયું કે એફડીઆઈ પણ ગવર્મેન્ટ લાવી છે પણ ફોર્ટી નાઇન વધારે એફડીઆઈ સંરક્ષણ ક્ષેત્રમાં આપવામાં આવશે નહીં બરાબર જે આપણે એક બે લેક્ચર પહેલા ના લેક્ચરમાં આપણે ઓલરેડી એ વસ્તુ જોઈ લીધેલી ઓગણીસો એકોતેરમાં બાંગ્લાદેશની મુક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર આઈએનએસ કવર હતી પી એટી નામનું એ જ નામના પૂર્વ અરનાલા ક્લાસ મિસાઇલનું પુનર્જન્મ છે બરાબર તો એના જ નામ પરથી આઈએનએસ કવર હતીનું નામ આપવામાં આવેલું છે ચાલો નેક્સ્ટ આપણા જે સમાચાર છે તે પણ આપણે ભારતનું વધતું સ્થાન વિશ્વ પટલ પર દર્શાવે છે અને એ છે એફએ ના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન તો ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ પહેલાં તો શું છે ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ આપણે જોઈ લઈએ ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એક ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે જેમાં અલગ અલગ દેશો એના સભ્ય તરીકે કાર્યરત છે એને ઓગણીસો નેવ્યાસીમાં જી સેવન સમિટ જે પેરિસમાં થયેલી નાઇન્ટીન એટી નાઇનમાં તે દરમિયાન એની સ્થાપના કરવામાં આવેલી અને એનો મુખ્ય હેતુ એ છે કે જે ઇલલીગલ મની લોન્ડરિંગ થતું હોય બરાબર ટુ સ્ટેટ ટુ સેટ સ્ટાન્ડર્ડ્સ એન્ડ પ્રમોટ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લીગલ રેગ્યુલેટરી એન્ડ ઓપરેશનલ મેઝર મેઝર્સ ફોર કોમ્બેટિંગ મની લોન્ડરિંગ ટેરરિસ્ટ ફિનાન્સિંગ એન્ડ અધર રિલેટેડ થ્રેટ્સ ટુ ધી ઇન્ટીગ્રીટી ઓફ ધી ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સિસ્ટમ તો જે હવાલાના પૈસા હોય કે મની લોન્ડરિંગના જે પૈસા હોય તો એને રોકવાનું અને એના પર નજર રાખવાનું કામ એફએટીએફનું મુખ્ય કાર્ય છે પાછળથી એમાં ટેરર ફિનાન્સ પણ જોડી દેવામાં આવ્યું એટલે કે જો કોઈ પૈસા ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા અથવા તો ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને પહોંચાડવામાં આવતા હોય તો તેના પર નજર રાખવાનું અને તેને પકડવાનું કામ પણ એફએટીએફ દ્વારા કરવામાં આવે છે બરાબર એનું સેક્રેટરીએટ ક્યાં છે એનું જે સચિવાલય છે હેડક્વાર્ટર છે તે ક્યાં છે પેરિસમાં છે અને કરન્ટલી તેના મેમ્બરમાં ઓગણચાળીસ દેશો થર્ટી નાઇન મેમ્બર્સ અત્યારે કાર્યરત છે બરાબર અને ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટમાં હોવાનો મતલબ એવો છે કે ગ્રે લિસ્ટમાં અને બ્લેક લિસ્ટમાં જ્યારે કોઈ પણ દેશને મૂકવામાં આવે ત્યારે ઇન્ટરનેશનલ સ્તરે એવું રેકોગ્નિશન આપવામાં આવે કે ભાઈ આ દેશો મની લોન્ડરિંગમાં અથવા તો આતંકવાદ સાથે જોડાયેલા દેશો છે હવે જ્યારે કોઈ દેશ આતંકવાદ સાથે જોડાયેલા દેશો હોય ત્યારે એમને યુન યુએન તરફથી કે અન્ય કોઈ પણ ઇન્ટરનેશનલ એજન્સી તરફથી અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે એમને ભંડોળ મળશે નહીં બરાબર તો હાલમાં ગ્રે લિસ્ટમાં ઘણા બધા દેશો છે ને બ્લેક લિસ્ટમાં માત્ર બે દેશો જે છે નોર્થ કોરિયા અને ઈરાન એટલે નોર્થ કોરિયા અને ઈરાનને કોઈ પણ પ્રોજેક્ટ માટે ફંડ મળશે નહીં જ્યારે ફંડ નહીં મળે ત્યારે એમનો જે વિકાસ થવો જોઈએ તે વિકાસ થતો અટકી જશે તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં ભલામણોના પાલનની આગામી સમીક્ષા સુધી પાકિસ્તાન પાકિસ્તાનને ગ્રે લિસ્ટ પર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે આ નિર્ણય ત્રણ દિવસીય વર્ચ્યુઅલ પૂર્ણ સત્ર બાદ લેવામાં આવ્યો હતો ભારતે બહુ પ્રયત્ન કરેલો કે ગ્રે લિસ્ટમાંથી હવે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂવ કરી દેવામાં આવે પણ હજુ એકવાર ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે પાકિસ્તાનને કારણ કે છેલ્લા અમુક મહિનામાં એફએટીએફની પેનલને એવું લાગે છે કે આતંકવાદ સામે પાકિસ્તાને ઘણા પગલાં લીધા છે તો એફએટીએફે જૂન બે હજાર અઢારમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યા પછી અને એ પણ ભારતના દબાવ બાદ મૂક્યા પછી સત્યાવીસ પોઈન્ટનો એક એક્શન પ્લાન જારી કર્યો હતો એક્શન પ્લાન મની લોન્ડરિંગ અને આતંકી ધિરાણને રોકવા સાથે સંબંધિત છે તાજેતરમાં ટાસ્ક ફોર્સના આંતરરાષ્ટ્રીય સહકાર સમીક્ષા જૂથ એટલે કે ઇન્ટરનેશનલ કોપોરેશન રિવ્યુ ગ્રુપ એવું નોંધ્યું છે કે પાકિસ્તાને સત્યાવીસમાંથી એકવીસ મુદ્દાઓ પર સેટિસ્ફેક્ટરી કામ કર્યું છે અને એનું પાલન કરવામાં પાકિસ્તાન સફળ થયો છે બે હજાર સાતથી આઈસીઆરજીએ ઉચ્ચ જોખમ ધરાવતા અધિકાર ક્ષેત્રોનું વિશ્લેષણ કર્યું છે અને નાણાંના લોન્ડરિંગ અથવા તો આતંકવાદના નાણાકીય જોખમોને દૂર કરવા માટેના ચોક્કસ પગલાં લેવાની અલગ અલગ દેશોને સમયાંતરે ભલામણ કરી છે તાજેતરના પૂર્ણ સત્રમાં એફએટીએફે અવલોકન કર્યું છે કે પાકિસ્તાને તમામ એક્શન પ્લાનમાં પ્રગતિ કરી છે અને સત્યાવીસમાંથી એકવીસ એક્શન આઇટમ્સને મોટાભાગે પોતાની રીતે સંબોધન કર્યું છે એટલે કે એડ્રેસ કરવામાં પાકિસ્તાન કેવું રહ્યું છે સફળ રહ્યું છે કોઈ રીતે પાકિસ્તાન એના પર પગલા લીધા છે પાકિસ્તાનને ગ્રે લિસ્ટ પર રાખીને એફએટીએફે પાકિસ્તાનને તાકીદ કરી છે કે ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધીમાં તેની સંપૂર્ણ એક્શન પ્લાન પૂરો હોવો જોઈએ બધા જે સત્યાવીસ પોઈન્ટ્સ છે તેના પર કાર્ય કરેલું હોવું જોઈએ હવે જોઈએ ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં જ્યારે ફરી એફએ પાકિસ્તાનના પ્રયત્નોને રિવ્યૂ કરશે ત્યારે એને ફરીવાર ગ્રે લિસ્ટમાં રાખવામાં આવે છે કે એને ગ્રે લિસ્ટમાંથી દૂર કરવામાં આવે છે ચાલો પાકિસ્તાન જે મુદ્દાઓ પર કામ કરવામાં નિષ્ફળ ગયો છે તેમાં યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ એટલે કે યુએનએસસી દ્વારા પ્રતિબંધિત આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા નફાકારક સંગઠનો સામે તેની કાર્યવાહીનો અભાવ સામેલ છે અને પ્રતિબંધિત વ્યક્તિઓ અને લશ્કરે તૈબાના વડા હાફિઝ સઈદ અને એલ ઓપરેશન ચીફ ઝક્યુર રહેમાન લખવી તેમજ જૈશ એ વડા મસૂદ અઝહર જેવા જૂથોની કાર્યવાહીમાં વિલંબ છે તો હજુ પણ પાકિસ્તાને ઘણા બધા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરી નથી અને એના માટે જેને ત્રણ મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો છે જ્યારે હાફીઝ સઈદને ફેબ્રુઆરી બે હજાર વીસમાં આતંકી ધિરાણ માટે અગિયાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી ત્યાંની કોર્ટ દ્વારા ત્યારે પાકિસ્તાની સરકારે એવો દાવો કર્યો છે કોર્ટમાં કે બાકીના જે લોકો છે જેના આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા જે લોકો છે તે અપ્રાપ્ય છે એટલે કે અનટ્રેસેબલ છે અને પાકિસ્તાની સરકાર એમને પકડવામાં સક્ષમ નથી બરાબર જો જે ઉપર આપણે પણ નામ લીધા તે યુનાઇટેડ નેશન્સ દ્વારા એમને આતંકવાદી જાહેર કરવામાં આવેલા છે ભારતમાં તો આ સંસ્થાઓ ઓલરેડી આતંકવાદી સંસ્થાઓ છે જ છે યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ એમને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવેલા છે આ ઉપરાંત પાકિસ્તાને નશીલા પદાર્થો દ્વારા આતંકવાદની ધિરાણ અને કિંમતી પથ્થરો સહિત માઇનિંગ પ્રોડક્ટ્સની દાણચોરી પર કડક કાર્યવાહી કરવામાં નકારી હોવાનું જાણવા મળ્યું છે એટલે એના પર પણ હજુ પાકિસ્તાને કોઈ કાર્ય કર્યું નથી એફએટીએફ પ્રક્રિયાએ ચાર એવા નામો વિશે પણ ચિંતા દર્શાવી હતી જે જાન્યુઆરીના જાન્યુઆરીના અંત સુધીમાં આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પાકિસ્તાનની સૂચિ ચારની યાદીમાં હતા પરંતુ સપ્ટેમ્બર બે હજાર વીસમાં ગુમ થયા હતા બરાબર તો જાન્યુઆરી સુધીમાં પાકિસ્તાનની નજરમાં આતંકવાદી હતા સપ્ટેમ્બર બે હજાર વીસમાં જ્યારે નવી સૂચિ આવી પાકિસ્તાને જ્યારે નવી સૂચિ પબ્લિશ કરી ત્યારે એ નામો એમાંથી કાઢી નાખવામાં આવેલા તો FATF એના પર પણ સવાલ ઉઠાવ્યો છે કે ભાઈ છ મહિનામાં તમે એને પકડ્યા નથી એ લોકોએ સરેન્ડર નથી કર્યું સરકાર સામે તો કઈ રીતે આ ચાર નામો તમે ચાર હજાર નામો તમે હટાવી લીધા બરાબર જો પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવે અથવા માંથી બ્લેક લિસ્ટમાં મૂવ કરવામાં આવે તો શું પરિણામો છે તે આપણે જોઈ લઈએ એફએ ટીએફના લિસ્ટિંગથી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ વિશ્વ બેંક અને યુરોપિયન યુનિયન તરફથી નાણાકીય સહાય મેળવવી અત્યંત મુશ્કેલ બનાવે છે તો જે પ્રોજેક્ટ્સ છે ગવર્મેન્ટના તેને કોઈ ઇન્ટરનેશનલ ફંડિંગ મળશે નહીં અલગ અલગ દેશોએ શું પ્રતિસાદ આપ્યો છે તો તુર્કીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે સભ્યોએ પાકિસ્તાનના સારા કામ પર વિચાર કરવો જોઈએ અને સત્યાવીસ પરિણામોમાંથી બાકીના છને પૂર્ણ થવાની રાહ જોવાની જગ્યાએ એફએ ટીમે તેનું આકારણી અંતિમ સ્વરૂપ આપવા પાકિસ્તાનની મુલાકાત લેવી જોઈએ બરાબર તો ટર્કી એવું કીધું હવે ટર્કી અને ભારત છેલ્લા થોડા વખત એકબીજાની પોલિસીનો વિરોધ કરે છે અને જ્યારથી ટર્કીએ કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ કર્યો છે ત્યારે ભારતે પોતાનું બધું ફંડિંગ ઇન્વેસ્ટમેન્ટ જે ટર્કીમાં હતું તે અટકાવી દીધું છે બરાબર તો ટર્કી સમયાંતરે હંમેશા પાકિસ્તાનનો જ સપોર્ટ કરે છે અને ભારતનો વિરોધ કરે છે અધિકાર ક્ષેત્ર દ્વારા તેમની ક્રિયા યોજનાઓ પૂર્ણ કર્યા પછી જ સ્થળની ટીમોને મંજૂરી આપવામાં આવે છે સામાન્ય રીતે આવી મુલાકાતો એ ગ્રે અથવા તો બ્લેક લિસ્ટમાંથી બહાર નીકળવાનો સંકેત હોય છે એટલે એફએટીએફે અત્યારે ના પાડી છે કે ભાઈ પહેલાં પાકિસ્તાનને કામ કરવા દો પછી અમે ગ્રાઉન્ડ પર રિયાલિટી શું છે તે જઈને જોઈશું બરાબર જ્યારે સંપૂર્ણ દરખાસ્ત કોઈ અન્ય સભ્યએ આ રિઝોલ્યુશન મૂકવામાં આવ્યું તેનું સપોર્ટ કર્યો નથી અથવા એનું સમર્થન કર્યું નથી ચીન મલેશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોએ પણ તેનું સમર્થન કર્યું નથી ભારતનું સ્ટેન્ડ ઓલરેડી ક્લિયર છે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂવ કરી દેવો જોઈએ એ ભારતનું અંતિમ સ્ટેન્ડ છે તો પાકિસ્તાને આતંકવાદી સંસ્થાઓ અને વ્યક્તિઓને સુરક્ષિત આશ્રય આપવાનું ચાલુ રાખ્યું છે અને યુએનએસસી દ્વારા મસૂદ અઝહર દાઉદ ઇબ્રાહીમ ઝાકીર ઉર રહેમાન લખવી જેવા અનેક આતંકી સંગઠનો અને વ્યક્તિઓ વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેમને એ ઓલરેડી ઇન્ટરનેશનલ આતંકવાદી તરીકે જાહેર કરી દીધા છે બરાબર તો આ થઈ આપણી એફએટીએફ વિશેની વાત અને આ તમારા માટે એક્સ્ટ્રા સ્ટફ જે બેસિક વસ્તુ હતી તે ઓલરેડી મેં તમને સમજાવી દીધી છે એના પછી એક ડેવલપમેન્ટ ના સમાચાર છે એ છે આસામમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ આસામના જોગી ગોપા ખાતે દેશના પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનો શિલાન્યાસ કર્યો છે ભારત સરકારની ભારત માલા પરિયોજના હેઠળ વિકસિત કરવામાં આવી છે આ યોજના અને આ લોજિસ્ટિક પાર્ક એની સાથે જોડી દેવામાં આવશે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કલ્પના કરેલા રાજમાર્ગ ક્ષેત્ર માટે ભારતમાલા પરિયોજના એક બહુ મોટો એમ્બિશિયસ પ્રોજેક્ટ છે અને એ છે કે ભારતમાં આર્થિક કોરિડોર બનાવવામાં આવે હવે આ આર્થિક કોરિડોર અંદર રેલ માર્ગ બનાવવામાં આવશે જળમાર્ગો બનાવવામાં આવશે વગેરે વગેરે તો સૂચિત આર્થિક કોરિડોર પર ભીડ ઘટાડવા લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા લોજિસ્ટિક એટલે સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે આપણી સ્ટ્રેન્થ છે તેને વધારવા માટે અને નૂર ચળવળના લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કના વિકાસ માટે પાંત્રીસ સ્થાનોની ઓળખ કરવામાં આવી છે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં તેમાં નેશનલ હાઇવે સત્તર બ્રહ્મપુત્રા પર સૂચિત જોગી ગોપા જળમાર્ગ ટર્મિનલ નવા બનેલા રૂપસી અને ગુવાહાટી એરપોર્ટ તેમજ મુખ્ય રેલવે માર્ગો સાથે સીધો જોડાયેલો હશે ભારત જોગી ગોપા જળમાર્ગ ટર્મિનલ દ્વારા બાંગ્લાદેશ સાથે વેપાર સ્થાપિત કરવામાં સમર્થ થશે તેમાં વેરહાઉસ રેલવે સાઇડિંગ કોલ્ડ સ્ટોરેજની સુવિધા કસ્ટમ ક્લિયરન્સ હાઉસીસ યાર્ડની સુવિધા વર્કશોપ પેટ્રોલ પંપ ટ્રક પાર્કિંગ વહીવટી બિલ્ડિંગ બોર્ડિંગ અને લોજિંગની સુવિધાઓ ખાવાના ઢાબા ટાઈપની સુવિધાઓ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે તમામ સુવિધાઓ એક સ્થળે તમને મળશે બરાબર આપણે આવી જ વસ્તુ નેપાળ સાથે પણ આપણે ધીરે ધીરે ખોલી રહ્યા છે બરાબર જેને આપણે ઇન્ટિગ્રેટેડ ચેક નામ આપેલું છે બરાબર નેપાળ સાથે ઓલરેડી બે ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છે અને કાર્યરત સ્થિતિમાં છે આ પાર્ક વેપાર ખર્ચમાં દસ ટકાનો ઘટાડો કરશે અને દર વર્ષે થર્ટીન મિલિયન મેટ્રિક ટન એની કાર્ગોની ક્ષમતા હશે એટલે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ આપણે જે થશે બાંગ્લાદેશ સાથે અને દેશના અન્ય રાજ્યો સાથે તો એની થર્ટીન મિલિયન મેટ્રિક ટનની એની કાર્ગો ક્ષમતા હશે આ પ્રોજેક્ટ અન્ય ઉત્તર પૂર્વના ઉત્તર પૂર્વ રાજ્યોના આર્થિક વિકાસ માટે ગ્રોથ એન્જિન તરીકે કામ કરશે અને લગભગ વીસ લાખ લોકોને સીધી અથવા તો પરોક્ષ રોજગારી આપવામાં મદદગાર બનશે બરાબર તો આવનારા થોડા વર્ષોમાં લોજિસ્ટિક પાર્ક બનીને તૈયાર થશે બીજા એક ભારત માટે આનંદના સમાચાર છે કે ભારતે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનની ચેરમેનશીપ સંભાળી છે બરાબર તો આઈ એલ સંચાલક મંડળના અધ્યક્ષ તરીકે ભારત ચૂંટાયું છે અને આ ખુશી આવી છે આપણને વર્ષ વર્ષ બાદ બાદ તો ભારતે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનની ગવર્નિંગ બોડીની અધ્યક્ષતા સંભાળી છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન એકમાત્ર ત્રિપક્ષીય યુનાઇટેડ નેશન્સ એજન્સી છે જે ઓગણીસો ઓગણીસથી એકસો સત્યાસી સભ્ય દેશોની સરકારો નિયોક્તા અને કામદારોને એક જ મંચ પર લાવીને કામ કરે છે અને પોતાની પોલિસીસ બનાવે છે શું છે એનું કામ તો કે મજૂર ધોરણ નક્કી કરવા કે ભાઈ લેબર લોઝ જે છે લેબર પોલિસીસ કઈ ટાઈપની હોવી જોઈએ તો એ નક્કી કરવું એ માટેની પોલિસીઓ બનાવવી અને તમામ મહિલા અને પુરુષો માટે યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો ઘડી કાઢે છે આઈ ઓની ઓગણીસો માં યુએન ની પ્રથમ વિશિષ્ટ એજન્સી બની હતી આઈએલઓ માં ક્રિયાના મુખ્ય માધ્યમો સંમેલનો અને ભલામણોના રૂપમાં આંતરરાષ્ટ્રીય લેબર સ્ટાન્ડર્ડ ની સ્થાપના છે સંમેલનો આંતરરાષ્ટ્રીય સંધિઓ છે અને તે સાધનો છે જે તેમને માન્યતા આપતા દેશો પર કાયદેસર રીતે બંધનકારી જવાબદારી બનાવે છે એનો શું મતલબ કે જો તમે કોઈ સંમેલનને રેટિફાઈ કર્યું હોય કોઈ દેશે કોઈ સંધિ પર જો હસ્તાક્ષર કર્યા હોય તો એ દેશે એને જ અનુરૂપ થઈને પોતાના દેશમાં લેબર લોઝ બનાવવા પડે અને જો એ લેબર લોઝ એ કન્ટ્રી એ રીતે નથી બનાવતી તો એના પર કાયદેસર પગલાં યુનાઇટેડ નેશન્સ દ્વારા લઈ શકાય બરાબર કન્વેન્શન્સ આર ઇન્ટરનેશનલ ટ્રીટીઝ બરાબર અહીંયા મેં તમને કેમ એનું અંગ્રેજી અર્થઘટન આપ્યું છે કારણ કે એનું ગુજરાતી અર્થઘટન જે છે તે થોડું કન્ફ્યુઝિંગ છે અને જ્યારે એક્ઝામમાં એક્ઝામના કોઈ સવાલમાં કે સવાલના અર્થઘટનમાં જ્યારે કન્ફ્યુઝન ઊભું થશે ત્યારે જીપીએસસી અથવા તો યુપીએસસી બરાબર હંમેશા મોટા ભાગના કિસ્સાઓમાં અંગ્રેજી અર્થઘટનને માન્યતા આપશે બરાબર એટલે આપણે આપણું અંગ્રેજી પણ એટલું જ સ્ટ્રોંગ હોવું જરૂરી છે આપણને બેસિક અંગ્રેજી આવડવું જ જોઈએ બરાબર કન્વેન્શન્સ આર ઇન્ટરનેશનલ ટ્રીટીઝ જેટલા પણ લેબરના રિલેટેડ કન્વેન્શન્સ થાય છે દોઝ આર ઇન્ટરનેશનલ ટ્રીટીઝ તે આંતરરાષ્ટ્રીય સંધિઓ છે એન્ડ આર ઇન્સ્ટ્રુમેન્ટ્સ વીચ આર ક્રિએ વીચ ક્રિએટ લીગલી બાઇન્ડિંગ ઓબ્લિગેશન ઓન ધી કન્ટ્રીઝ દેટ રેટિફાઈ દેમ હવે માની લો કે આઈએલઓ દ્વારા કોઈ એક મહિલા લેબરને લઈને વુમન લેબરને લઈને કોઈ કન્વેન્શન પ્રકાશિત કરવામાં આવ્યું છે અને જો ભારતે એ કન્વેન્શનને માન્યતા આપી હોય એટલે કે એ કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા હોય તો ભારતમાં જે મહિલાઓને લઈને જે પણ લેબર લોઝ બનશે તે એ કન્વેન્શનને અનુરૂપ હોવા જોઈએ જો એ કન્વેન્શનમાં એવું લખ્યું હોય કે ભાઈ અઢાર વર્ષથી નીચેની મહિલાઓને કામ જો મજૂરી તમે કરાવો તો એ ગુનો બનશે તો ભારતની સંસદ અથવા તો ભારતનું કોઈ પણ રાજ્ય જો કોઈ કાયદો બનાવે છે તો એમાં પણ એ સેમ કાયદાનું પ્રતિબિંબ થવું જોઈએ જો ભારત આમ નથી કરતો તો એને કાયદાકીય રીતે પડકારી શકાય બરાબર ભલામણો બિનબંધન કરતા હોય છે એટલે કે રેકમેન્ડેશન્સ જે છે યુએન તરફથી આપવામાં આવતી અથવા તો આઈએલઓ તરફથી આપવામાં આવતી દોઝ આર નોન બાઇન્ડિંગ લીગલી નોન બાઇન્ડિંગ છે બરાબર એટલે કે સિદ્ધાંતો છે કે ભાઈ આવું હોવું જોઈએ હવે એને માનવું નહીં માનવું દરેક દેશ પર નિર્ભર છે રેકમેન્ડેશન્સ આર નોન બાઇન્ડિંગ એન્ડ સેટ આઉટ ગાઈડલાઇન્સ ઓરિયેન્ટિંગ નેશનલ પોલિસીઝ એન્ડ એક્શન્સ એટલે કે ભલામણો જે છે આઈએલઓની તે બિનવંદન કરતા હોય છે અને રાષ્ટ્રીય નીતિઓ અને ક્રિયાઓને ક્રિયાઓલક્ષી માર્ગદર્શિકા નિર્ધારિત કરે છે બરાબર આઈએલઓને ઓગણીસો અગ્ન સિત્તેરમાં નાઇન્ટીન સિક્સટી નાઇનમાં ઓલરેડી નોબેલનો શાંતિ પુરસ્કાર મળી ચૂક્યો છે તે વાર્ષિક વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ્સ રિપોર્ટ પણ બહાર પાડે છે બરાબર તો એ પણ આઈએલઓ દ્વારા બહાર પાડવામાં આવે છે કે ભાઈ કયા દેશમાં મજૂર કાયદાઓ કેવા છે કોની સ્થિતિ વધુ સારી છે કોની સ્થિતિ વધુ ખરાબ છે વગેરે વગેરે શ્રમ અને રોજગાર સચિવ અપૂર્વ ચંદ્રાને ઓક્ટોબર બે હજાર વીસ જૂન બે હજાર એકવીસના સમયગાળા માટે આઈએલઓની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે તો આ નામ યાદ રાખવાનું શ્રમ અને રોજગાર સચિવ અપૂર્વ ચંદ્ર ઓક્ટોબર બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી તેઓ આઈએલઓની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે આઈએલઓના ગવર્નિંગ બોડીના અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાની સ્થિતિ છે ગવર્નિંગ બોડી એ આઈએલઓનું સર્વોચ્ચ કારોબારી જૂથ છે જે બધી પોલિસીઓ પર ચર્ચા વિચારણા કરશે અથવા તો પોલિસીઓ બનાવશે માર્ચ જૂન અને નવેમ્બરમાં ગવર્નિંગ બોડી એક વર્ષમાં ત્રણ વખત મળે છે તે આઈએલઓની નીતિ અંગે નિર્ણયો લે છે આંતરરાષ્ટ્રીય મજૂર પરિષદની કાર્યસૂચિ નક્કી કરે છે તથા સંમેલનમાં રજૂઆત કરવા માટેના સંસ્થાના ડ્રાફ્ટ પ્રોગ્રામ અને બજેટને મંજૂરી આપે છે અપનાવે છે તથા ડિરેક્ટર જનરલની પસંદગી કરે છે આઈએલઓની વ્યવસ્થાપક નીતિઓ આંતરરાષ્ટ્રીય લેબર કોન્ફરન્સ દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે જે જૂનમાં વર્ષમાં એકવાર મળે છે જીનીવા માં ચંદ્રા નવેમ્બર બે હજાર વીસમાં યોજાનારી આગામી ગવર્નિંગ બોડીની બેઠકના સ્થાને રહેશે બરાબર તો તે સંગઠિત અથવા અસંગઠિત ક્ષેત્રના તમામ કામદારોને સામાજિક સુરક્ષાના વૈશ્વિકરણ અંગેના હેતુને સ્પષ્ટ કરવા ઉપરાંત મજૂર બજારની કઠોરતાને દૂર કરવા સરકાર દ્વારા લેવાયેલી પરિવર્તનશીલ પહેલના સહભાગીઓને માહિતગાર કરવા એક મંચ પૂરા પાડશે બરાબર આમાં જે લેબર ક્ષેત્રના જે એક્સપર્ટ્સ હશે તે લોકોને પણ બોલાવવામાં આવશે ઇકોનોમિસ્ટને બોલાવવામાં આવશે અને એ લોકોના ઇનપુટ્સ લઈને લેબર નીતિઓ તૈયાર કરવામાં આવશે બરાબર વેતન ઇન્ડસ્ટ્રીયલ સંબંધો સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ પરના ચાર કોડથી ધંધાઓ કરવામાં સરળતામાં સુધારો થવાની અને કામદારોના હિતની સુરક્ષાઓની આવનારા વર્ષોમાં આપણને અપેક્ષા છે અને કોવિડ નાઇન્ટીન પછી તો આ બહુ સિગ્નિફિકન્ટ થઈ જશે બરાબર કારણ કે કોવિડ નાઇન્ટીન પછી લાખો લોકો એવા છે કે જેમને જેમણે પોતાની જોબ્સ ગુમાવી છે બરાબર તો એ સંજોગોમાં આ કામ બરાબર અને આ ભારત અને આઈએલઓ કઈ સા કઈ રીતે એકબીજા સાથે સંબંધિત છે તેની વાત છે તો ભારત આઈએલએનો સ્થાપક સભ્ય છે અને ઓગણીસો બાવીસથી આઈએલઓની ગવર્નિંગ બોડીનો કાયમી સભ્ય છે ભારતમાં પ્રથમ આઈએલ ઓફિસની શરૂઆત ઓગણીસસો અઠ્યાવીસમાં થઈ હતી ભારતે આઈએલઓના એકતાળીસ સંમેલનોને અત્યાર સુધી બહાલી આપી છે એટલે કે એને રેટીફાઈ કર્યા છે જે અન્ય દેશો અન્ય ઘણા દેશોમાં હાલની સ્થિતિ કરતાં બહુ વધારે આપણે સારી પોઝિશનમાં છે લેબર લોઝને લઈને ભારતે આઈએલઓના જે આઠ મૂળભૂત સંમેલનો છે એમાંથી છ મૂળભૂત સંમેલનોને રેટિફાઈ કર્યા છે મંજૂરી આપી છે બરાબર એ સંમેલનો કયા કયા છે તો કે બળજબરીથી મજૂર સંમેલન પછી જે જબરજસ્તથી મજૂર નાબૂદ સંમેલન સમાન મહેનતાણું સંમેલન ભેદભાવ રોજગાર વ્યવસાય સંમેલન ન્યૂનતમ વય સંમેલન અને બાળ મજૂર સંમેલનના સૌથી ખરાબ સ્વરૂપો બરાબર વર્સ્ટ ફોર્મ ઓફ ચાઇલ્ડ લેબર એસોસિએશનની સ્વતંત્રતા અને સંમેલનના અધિકારની સુરક્ષા નાઇન્ટીન ફોર્ટી એટ અને રાઇટ ટુ ઓર્ગેનાઇઝ્ડ અને સામૂહિક સોદાબાજી સંમેલન નાઇન્ટીન ફોર્ટી નાઇન આ બે મૂળભૂત સંમેલનોને હજુ સુધી ભારતે મંજૂરી આપી નથી આઈએલઓએ આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ઘણા ભારતીય રાજ્યોએ મજૂર કાયદામાં કરેલા પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી જે કોવિડ નાઇન્ટીન ફાટી નીકળવાના કારણે ધીમી પડી છે બરાબર તો કોવિડ નાઇન્ટીન પછી જ્યારે આપણને ગવર્નિંગ બોડીની અધ્યક્ષતા મળી છે બરાબર અપૂર્વ ચંદ્રને ત્યારે કઈ રીતે આવનારા સમયમાં એ નીતિઓ પર ભારત પોતાનું પ્રભુત્વ પાડી શકે છે તે જોવાનું રહેશે તો આ તો તમારો આજનો લેક્ચર હોમવર્કના તમારા ત્રણ ટોપિક છે પહેલું છે પીએમ માતૃવંદના યોજના બીજું છે કિસાન સૂર્યોદય યોજના અને ત્રીજું છે ઓવરવ્યુ ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી બરાબર ત્રણે ત્રણ રિપીટેડ ટોપિક છે ફૅક્ચુલ ઇન્ફોર્મેશન બેઝડ ટોપિક છે એકવાર વાંચો કોઈ પણ તકલીફ હોય તો મને પૂછો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ